સંસદના વિદ્યાર્થીઓનું સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પાઠક્રમ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિની અંદર સ્વાગત છે. હવે આપણે આ અગાઉ પાઠક્રમ 18 માં લેક્ચર નંબર 1 ની અંદર ગ્રાહક સુરક્ષા અને ભાવ વધારાના પાઠના મુદ્દા મુખ્ય જે ચાર છે પાઠની અંદર આઠેક મુખ્ય મુદ્દાઓમાંથી ચાર મુદ્દાનો સમાવેશ લેક્ચર નંબર 1 માં કરેલો. ત્યાર પછીના પાઠ્યપુસ્તકના મુદ્દા અનુરૂપ હવે આપણે ગ્રાહકની ફરજો વિશે અભ્યાસ કરવાનો છે. ગ્રાહકના હક કયા હોય, ગ્રાહકની ફરજો કઈ હોય, ગ્રાહકનું શોષણ થવાના કારણો કયા હોય, ભાવ વધારાના કારણો કયા હોય, ભાવ વધારો નાબૂદ કરવાના ઉપાયો, આ બધાની ચર્ચા આપણે વિડિયો લેક્ચર નંબર 1 ની અંદર કરી. અહીં આપણે ગ્રાહકની ફરજો, જો હક અને ફરજ એ એક સિક્કાની બે બાજુ જેવા છે, બરાબર છે. આપણો ક્યાંક હક બનતો હોય, આપણો અધિકાર બનતો હોય, તો ક્યાંક આપણી ફરજ પણ બનતી હોય છે. તો એવી એક ગ્રાહક તરીકે બજારમાં જાય તો એની ફરજો કઈ કઈ છે? તો સૌથી પહેલી વસ્તુ કે ગ્રાહક કોઈ પણ ચીજ વસ્તુની ખરીદી કરે તો સંપૂર્ણપણે તપાસીને ગ્રાહકે વસ્તુની ખરીદી કરવી જોઈએ. કઈ વસ્તુની તપાસણી કરવાની? તો કે ભાઈ પ્રોડક્ટનું નામ શું છે, કઈ કંપનીની પ્રોડક્ટ છે, એનો બેચ નંબર કયો છે, એનું ઉત્પાદન વર્ષ કયું છે, એની ઉપયોગ કરવાની અંતિમ તારીખ કઈ છે, ગેરંટી વોરંટીની શું શરતો છે, આ બધું તપાસીને ખરીદી કરવી જોઈએ. બીજી ગ્રાહકની ફરજ છે કે હંમેશા ગ્રાહકોએ ISI છે, BIS છે કે વિવિધ સરકારી એકમો દ્વારા સંચાલિત જે તંત્રો છે એના યોગ્ય માર્કાવાળી ચીજ વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ, અથવા તો એમને બ્રાન્ડવાળી એટલે કે જે બ્રાન્ડ કહેવાય કંપની એવી ચીજ વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખે. ભલે થોડી મોંઘી જરૂર હોય છે પણ એની ગુણવત્તા સારી હોય છે. એટલે માર્કાવાળી અને બ્રાન્ડવાળી ચીજ વસ્તુઓ છે, કંપનીની ચીજ વસ્તુઓ છે જે ઉત્તમ ગુણવત્તા ધરાવતી હોય એવી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્યાર પછી છે ગ્રાહકે છે ને પોતાનું વાણી વર્તન છે ને એ કોઈ પણ ચીજ વસ્તુની ખરીદી કરતી વખતે વ્યવસ્થિત રાખવું જોઈએ. સામેની વ્યક્તિને એવો અહેસાસ કરાવવાનો હોય કે ચીજ વસ્તુ લેવા આવનાર ગ્રાહક છે એક સજ્જન વ્યક્તિ છે એવી પ્રતીતિ છે એ તમારે તમારા વાણી વર્તન દ્વારા દુકાનદારમાં બેસાડવી જોઈએ. તો તમને છે એ યોગ્ય વસ્તુ છે એનું શું છે, કેવી રીતે છે, ગેરંટી વોરંટી ઉપયોગ તમને વ્યવસ્થિત સમજાવી શકે, પણ તમારી છાપ દુકાનદારની અંદર વાણી વર્તણૂકથી એક સજ્જન તરીકેની હોવી જોઈએ, આપણી ફરજ છે. બીજી ફરજ એ છે કે આપણે ચીજ વસ્તુ લીધા પછી જે ચીજ વસ્તુ લીધી છે એનું પાક્કું બિલ મેળવવાની ફરજ ગ્રાહકની છે. ઘણી વખત વેપારી ટેક્સના નાણાં બચાવવા માટે થઈ અને તમને પાકું બિલ આપતા નથી અને ટેક્સ વધારે ભરવો પડતો હોય સરકારના નિયમ મુજબ, એ તમે પાકું બિલ માગો તો તમને એમ કહે કે તો તમારે 8% છે પાકા બિલના ટેક્સના વધારે દેવા જોઈએ. ઘણી વખત આપણે એવું 8% રકમથી બચવા માટે પાકું બિલ લેતા નથી. પછી જ્યારે વસ્તુમાં ખામી સર્જાય ત્યારે તમારે કોઈ પણ જગ્યાએ એ વસ્તુને ગ્રાહક સુરક્ષા મંડળમાં કે જિલ્લા ફોરમમાં ફરિયાદ નોંધાવી હોય તો પાકું બિલ પહેલાં જોઈશે, જો એ ન હોય તો તમે ફરિયાદ કરી શકો નહીં. તો હંમેશા પાકું બિલ મેળવી લેવાનો આગ્રહ રાખવાનો અને બિલ ઉપર દુકાનદારના સહી સિક્કા થયેલા હોવા જોઈએ એ જોવાની જાણવાની આપણી ફરજ છે. ત્યારબાદ તમને કોઈ પણ ચીજ વસ્તુ બાબતે ફરિયાદ હોય તો તમે લેખિતમાં પણ ગ્રાહક સુરક્ષા મંડળો કે જિલ્લા ફોરમની અંદર કરી શકો અથવા મૌખિક રીતે પણ જે તે સંબંધિત ગ્રાહક સુરક્ષા અધિકારીને મૌખિક રીતે પણ ફરિયાદ કરી શકાય છે, એ આપણી ફરજ છે. ત્યારબાદ ઘણી વખત ચીજ વસ્તુઓ આપણે લઈએ તો ભળતા કે બનાવટી નામવાળી ચીજ વસ્તુ આજે બજારમાં ખૂબ વેચાતી હોય છે, તો આપણે એવું ભળતું કે બનાવટી નામવાળી ચીજ વસ્તુ લઈએ જે ડુપ્લિકેટ હોય છે અને એમાં ગુણવત્તા સાવ ઉતરતી કક્ષાની હોય છે, તો એ જાણવાની ફરજ ગ્રાહક તરીકે આપણી હોય છે. અને ખાદ્ય પદાર્થોની તમે ખરીદી કરો, આજે મોલની અંદર તમે જાઓ
तो એમાં મોટે ભાગે લગભગ બ્રાન્ડેડ વસ્તુઓ હોય છે, પણ છતાંય સ્કીમ ના નામે કે સેલ ના નામે આપણે કે આકર્ષક લોભામણી જાહેરાતોથી છેતરાઈ જવાનો પણ ઘણી વખત ભય રહેતો હોય છે. માટે બિન જરૂરી હોય ગમે એટલી સસ્તી વસ્તુ હોય, પણ બિન જરૂરી હોય તો એનો ઉપયોગ કે એની ખરીદી છે એ શક્ય બને ત્યાં સુધી ટાળવી જોઈએ. ત્યારબાદ ઘણી વખત આપણે બજારની અંદર જઈએ તો દેખાદેખી ખૂબ હોય છે, સમાજની અંદર ખૂબ દેખાદેખી હોય છે કે શેર હોય એમ કે 50% ડિસ્કાઉન્ટ છે, પછી આકર્ષક લોભામણી છાપામાં જાહેરાત આવી હોય એનાથી લોભાઈને કે આકર્ષાઈને પણ આપણે પૂરી ખાતરી કર્યા વિના ખૂબ સસ્તા ભાવે મળતું હોય તરત જ ખરીદી કરી લઈએ છીએ, જેનું કોઈ બિલ કે કાંઈ આપણે લેતા મોટે ભાગે હોતા નથી. તો આવી વખતે છે એ એક વિવેક રાખી અને યોગ્ય ગુણવત્તા ખાતરી કરી અને તપાસીને જ વસ્તુ લેવાની ગ્રાહકની ફરજ છે. બીજું કે ઘણી વખત તમે અમુક તોલમાં એટલે કે જોખીને લેવાની વસ્તુઓ હોય, વજન કરીને લેવાની વસ્તુઓ હોય તો વેપારીના છે એ કાંટા છે, વજન કાંટા એ સરકાર દ્વારા પ્રમાણિત થયેલા હોવા જોઈએ એની ખાતરી કરવી જોઈએ, ત્યારબાદ જ છે એ વસ્તુ ખરીદી કરવી જોઈએ. પેકિંગની અંદર જે ચીજ વસ્તુ આવે છે એની ગુણવત્તા, એની એક્સપાયરી ડેટ કઈ છે, એની ઉપર લોગો લગાવેલો છે કે નહીં, તો આ બધી ખાતરી કરવી જોઈએ જેથી તોલમાપમાં પણ આપણે છેતરાય નહીં. તમે એક જૂના અભિનેતા અનિલ કપૂરનું છે એ પિક્ચર જોયેલું હશે, વન ડે સીએમ વાળો, એક દિવસના મુખ્યમંત્રી, એની અંદર આ બધું બતાવ્યું છે. બરાબર છે, જાહેર સંસ્થાની દુકાન હોય એમાં પણ ભ્રષ્ટાચાર કેવી રીતે થતો હોય, વજનના માપિયા છે, કાંટા છે, એ કઈ રીતના એમાં છેતરપિંડી કરવામાં આવતી હોય એની અંદર બતાવ્યું છે. જનરલી આવું સમાજમાં અમુક જગ્યાએ જોવા મળતું હોય, જો આપણે એનાથી સાવચેત રહીએ તો આપણે શોષણનો ભોગ બનીએ નહીં. ત્યારબાદ છે એ તમે ગેસનો બાટલો લ્યો તો ગેસનું સીલ છે એ તપાસીને લેવું જોઈએ. તમે સિટીની અંદર જાઓ, જે સિટીની અંદર રિક્ષા ભાડા કે તમે ગાડી બાંધો તો 0 મીટર છે એ તપાસી લેવું જોઈએ. પેટ્રોલ પંપ ઉપર તમે પેટ્રોલ પુરાવવા માટે જતા હોય તો 0 તપાસીને પછી તમારે ઓકે કરવું જોઈએ. આ બધી ગ્રાહક તરીકેની આપણી ફરજો હોય છે. પછી ઘણી વખત તમે જાહેર મુસાફરી કરતા હોય, રેલવે હોય કે બસ હોય કે કોઈ તમે વીમા રાશિ લીધી હોય, તો તમને યોગ્ય સુવિધા ન મળે, તમને બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યું હોય તો તમને પૂરતી સવલત ન આપવામાં આવતી હોય, ધક્કા ખવડાવવામાં આવતા હોય, તો એની ખામીયુક્ત સેવા કહેવાય, એની ફરિયાદ પણ તમે ગ્રાહક સુરક્ષા અધિકારી અથવા જે તે જિલ્લામાં આવેલ જિલ્લા ગ્રાહક ફોરમની અંદર પણ કરી શકો. તો આ વાત થઈ ગ્રાહક તરીકે આપણી કઈ કઈ ફરજો હોવી જોઈએ. હવે ઘણી વખત એવું છે કે સરકાર છે એ પણ આપણને આવી વસ્તુઓથી તમારું શોષણ થયું હોય તો એની સામે તમને અધિકારો પૂરા પાડે છે. તો આવી કઈ છે, તો કે ગ્રાહક સુરક્ષાના ઉપાયો તમને પરીક્ષામાં પૂછાશે, ગ્રાહક સુરક્ષાના ઉપાયો જણાવો. તો એમાં છે ને એ 30-સ્તરીય અર્ધન્યાયી અદાલતોની પણ રચના કરી છે, એક જિલ્લા કક્ષાએ હોય, એક રાજ્ય કક્ષાએ હોય અને એક રાષ્ટ્રીય કક્ષાએ હોય. આ સિવાય અન્ય કઈ કઈ સંસ્થાઓ છે એ ગ્રાહક સુરક્ષાના ઉપાય તરીકે કામ કરે છે, તો કે ગ્રાહક મંડળો છે, પછી બિન રાજકીય જે રાજકારણ સાથે જોડાયેલી ન હોય એવી સંસ્થાઓ છે, પછી PDS પ્રણાલી એટલે કે જાહેર સિસ્ટમ, જાહેર વિતરણ પ્રણાલી છે, તોલમાપ અને ચીજ વસ્તુની શુદ્ધતા પ્રમાણિત કરતી હોય એવી જુદી જુદી સંસ્થાઓ, BSI છે, ISI છે, એગમાર્ક છે, અમુક કંપનીમાં લોગામ લખેલું હોય ISO 9001:2008 પ્રમાણે. આ શું છે, તો કે ભાઈ વસ્તુની ઉત્તમ ગુણવત્તા બાબતે ખાતરી આપતો જે તે સંસ્થાનો લોગો છે, એમાં છેતરાવાનો ભય હોતો નથી. પણ ગ્રાહક ઘણી વખત સસ્તું લેવાની લાલચમાં છે એ આખરે નુકસાન કરી બેસતો હોય છે. તો સૌથી પહેલા આપણે ગ્રાહક સુરક્ષા છે એની 30-સ્તરીય અર્ધન્યાયી અદાલતોનું શું કામ હોય, ક્યાં ફરિયાદ કરી શકાય, કેટલી રકમ સુધીની ફરિયાદ કરી શકાય, કેટલા દિવસમાં નિકાલ આવે, કેટલી રકમ ભરવાની હોય, આ બધા વિશે થોડી ચર્ચા કરીએ. સૌથી પહેલા તો તમને જિલ્લા કક્ષાએ તમારે ફરિયાદ કરવી હોય,
કોઈ પણ મોટે ભાગે ફરિયાદો છે જિલ્લા કક્ષાએ થતી હોય, કારણ કે જે તે જિલ્લાનો કે તાલુકાઓ જેમાં આવતો હોય એ જિલ્લાની અંદર જ ફરિયાદ થાય, પણ ત્યાં યોગ્ય સંતોષ ન મળે તો ક્યાં જવાનું, તો એના પછી ક્યાં જવાનું એની પણ આપણે વિગતવાર ચર્ચા કરીએ. સૌથી પહેલા તો તમે જે તે જિલ્લાની અંદર ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી આવેલી હોય ત્યાં તમે ફરિયાદ દાખલ કરી શકો. તમને જે નુકસાન થયું છે એનું વળતર છે એ તમને ક્યારે અપાવે, તો કે સૌથી પહેલા તો બધી જ બાબતોનો અભ્યાસ કરવામાં આવે, પછી એનું નુકસાન કે વળતર કેટલું ચૂકવવાનું છે એ નક્કી કરવામાં આવે, ત્યારબાદ તમે છે એમાં ક્યાં સુધીની ફરિયાદ દાખલ કરી શકો. તો કે 1 રૂપિયાથી માંડી અને 20 લાખ સુધીની ચીજ વસ્તુની કિંમત હોય ત્યાં સુધીનો તમારો દાવો કે ફરિયાદ હોય તો તમે જે તે જિલ્લામાં આવેલી જિલ્લા ફોરમમાં અરજી કરી શકો. એમાં પણ તમારે જરૂરી ફી છે એ ભરવાની હોય છે, પછી અરજી થાય. તમને એ ચુકાદો 30 દિવસમાં આપી દે અને જો તમને એનાથી સંતોષ ન હોય તો તમે 30 દિવસ પછી રાજ્ય ફોરમની અંદર પણ અરજી કરી શકો. જ્યાં રાજ્ય ગ્રાહક ફોરમથી પણ સંતોષ ન થાય તો તમે રાષ્ટ્રીય ગ્રાહક ફોરમમાં પણ અરજી કરી શકો, અને એમાં પણ તમને સંતોષ ન થાય તો તમે સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકો છો. પછી હવે આ તમે અરજી કરો ત્યારે તમારે જેટલી રકમનો દાવો કે વળતર માંગ્યું છે એની 50% રકમ ડિપોઝિટ પેટે ભરવી પડે, અથવા તો 25,000 એ બે માંથી જે ઓછું હોય એ ત્રણે ફોરમમાં જિલ્લા રાજ્ય હોય કે રાષ્ટ્રીય ફોરમ હોય એટલી મિનિમમ ડિપોઝિટની રકમ જમા કરાવી પડે, અને 90 દિવસની અંદર તમને 3 ત્રિસ્તરીય અદાલતો છે જિલ્લાની, રાજ્યની અને રાષ્ટ્રીયની, એમાં 90 દિવસની અંદર તમને ચુકાદો આપી દેવામાં આવતો હોય છે. જ્યારે રાષ્ટ્રીય કમિશન છે, રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ફોરમ, એની અંદર 5 સભ્યોની બનેલી કમિટી હોય અને એ આખો તમામ બાબતો તપાસી અને નિર્ણય લેતી હોય છે. તો આ વાત થઈ ગ્રાહકની ફરજો, ગ્રાહક સુરક્ષાની ઉપાય છે એ ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરતી જુદી જુદી 3 સંસ્થાઓ અને એની પેટા સંસ્થાઓ. હવે અહીં આપણે જુદી જુદી સંસ્થાઓ છે જે ગ્રાહક સુરક્ષા સાથે જોડાયેલી છે. ઉત્તમ ગુણવત્તાવાળી વસ્તુઓ જે જે કંપનીઓ કે પ્રોડક્શન યુનિટો બનાવે છે એમને લોગા માર્કા આપવાનું કામ કઈ સંસ્થા કરે છે અને કઈ ચીજ વસ્તુ ઉપર કઈ સંસ્થાનો માર્કો આવે એની આપણે થોડી ચર્ચા કરીએ. તમારા અસાઇનમેન્ટમાં પણ મેં વ્યવસ્થિત બધું આપ્યું છે, છતાં આપણે એક વખત એની એક ચર્ચા કરી લઈએ. અહીંયા જેટલી સંસ્થાઓ છે અને એની જે વિગત છે એ મોટે ભાગે આપણને એક વાક્ય વિકલ્પ ખજરિયાની અંદર પૂછાય શકે. તો સૌથી પહેલા ISI ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, આ સંસ્થાની આપણે વાત કરીએ તો એની સ્થાપના 1947ની અંદરથી થઈ હતી. આ સંસ્થાનું કામ શું, તો કે યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ છે, ગુણવત્તાવાળા જે ઉત્પાદનો છે એના ઉપર છે ISI નો લોગો લગાડવાની છૂટ આપે છે. એના માટે તમારી સંસ્થામાં અરજી કરવી પડે, તમારું પ્રોડક્શન બતાવવું પડે, એની લેબોરેટરી કરવામાં આવે, ત્યારબાદ એને એવું જણાય કે આ ઉત્પાદન યોગ્ય છે તો પોતાનો લોગો લગાવવાની છૂટ આપે છે. પણ 1986માં આ સંસ્થાનું નામ પાછળથી બદલાય અને BIS થઈ ગયું, બ્યુરો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, આવું નામકરણ 1986 પછી કરવામાં આવ્યું. ત્યારબાદ છે DMI સંસ્થા, એ સંસ્થાનું કામ શું, તો કે ખેતી આધારિત જે જે ચીજ વસ્તુના ઉત્પાદનો થાય છે, જંગલની અંદર જે જે વસ્તુઓનું ઉત્પાદન થાય છે, ઉદાહરણ તરીકે મધ છે, લાખ, રાળ, ગુંદર, વાંસ, પછી બાગાયતી એટલે કે ફળ શાકભાજી અને પશુ પેદાશ એટલે કે ડેરી મિલ્ક તમામ પ્રોડક્ટ છે એની ઉત્તમ ગુણવત્તા માટે DMI છે એ લોગો સંસ્થા દ્વારા આપવામાં આવે છે. DMI નો લોગો, DMI સંસ્થા છે એ તમને એડમાર્કનો લોગો આપે છે. આ બધાના લોગા કેવા છે આ સંસ્થાના બધાના, તો એ તમારે પાઠ્યપુસ્તક તમે ખોલશો તો એની અંદર જે તે લોગો યાદ રાખવાનો થશે. પરીક્ષાની અંદર એમ પણ પૂછાઈ શકે કે આ લોગો કઈ સંસ્થા દ્વારા કયા ઉત્પાદન માટે અપાય છે, તો આ ઉત્પાદન છે આ સંસ્થા છે એનો લોગો કેવો હોવો જોઈએ એ પાઠ્યપુસ્તકની અંદર છાપેલો છે, એનો અભ્યાસ આપણે કરવાનો છે. પછી BIS સંસ્થા છે, BIS નો લોગો શેની ઉપર લગાવવામાં આવે, તો કે સોનાના દાગીના હોય એ
એની અંદર સોનાની શુદ્ધતા કેટલી છે એ માપવા માટે સોનું છે ને 24 કેરેટનું હોય છે પણ ઘરેણા બનાવવા માટે એની અંદર અમુક ધાતુ મિશ્રિત કરવામાં આવે છે એટલે સોનું છે એની કેરેટ એનું શુદ્ધતા ઘટી અને 22 થાય છે અથવા તમે સોનાની કોઈ પણ પ્રોડક્ટ હોય તમે જોજો ઘરે કે મમ્મીનો કોઈ પણ ઘરેણાઓ હોય દાગીનાઓ હોય આ ભૂષણો તો એની અંદર છે ને 916 લખેલું હશે એનો મતલબ થયો 916 કેરેટનું છે 916 એનો અંક છે અને 22 કેરેટ છે એ આ સોનાની શુદ્ધતા છે કેરેટ પ્રમાણે બજારમાંથી તમે એનું વેચાણ કરો તો એ પ્રમાણે તમને એનો પાછો રિટર્ન ભાવ મળે આ સિવાય જે કરીને લેખું હોય તો એનો શું મતલબ થાય તો કે સોનાનું ઉત્પાદન જે વસ્તુ છે જે તે વર્ષમાં એનું હોલમાર્કિંગ થયું હોય ને એ લખેલું હોય આ સિવાય હજી સોનાના દાગીના ઉપર કઈ વેપારી પેઢીએ બનાવેલું છે એની વિગત લખેલી હોય તો આ બધી તપાસીને પછી જ વસ્તુની ખરીદી કરવી જોઈએ પછી એફપીઓ છે એ શું કામ કરે સંસ્થા તો કે એ છે જામ છે ફ્રૂટ છે જુદા જુદા ફ્રૂટના જ્યુસ છે કે પછી ટીનમાં પેક કરેલા જે જે ખાદ્ય પદાર્થો આવે છે બરાબર છે એના ઉત્પાદન ઉપર આ લોગો વાપરવાની છૂટ સંસ્થા આપે છે એફપીઓ સંસ્થા ઉદાહરણ તરીકે તમે બજારમાં જોયું હશે કે માઝા છે પછી સ્પ્રાઇટ છે આવા ઘણા બધા પેકિંગ છે ને ટીનનું પેક હોય પતરા જેવું ડબલું એ ટીન કહેવાય એની અંદર પેક કરેલા હોય એની ઉપર આ લોગો મારેલો હોય છે ત્યારબાદ આઈએસઆઈ સંસ્થા છે આપણને ખબર છે પાછળથી એનું નામ બીઆઈએસ થઈ ગયું તો એ છે કાપડ કેમિકલ જંતુનાશક દવાઓ પ્લાસ્ટિક સિમેન્ટ છે ઇલેક્ટ્રોનિક આઇટમો છે આવી ઘણી બધી અઢળક વસ્તુઓ ઉપર આઈએસઆઈનો લોગો આપણે આજે પણ બજારમાં જોઈએ છીએ ટીવી ફ્રીજ વોશિંગ મશીન આ સિવાય ઘર ઉપયોગની ઘણી બધી ચીજ વસ્તુઓ એના ઉપર આઈએસઆઈનો લોગો લગાવવામાં આવે છે જે બીઆઈએસ સંસ્થા દ્વારા અપાય ત્યાર પછી હોલમાર્કનો લોગો કયા કયા ઉત્પાદનો પર લગાડવામાં આવે તો કે ઊન અને એની બનાવટો ઉપર ઉત્તમ ગુણવત્તાવાળી ઊન કે એમાંથી બનાવેલી કોઈ ચીજ વસ્તુ હોય તો એની ઉપર હોલમાર્કનો લોગો લગાડવામાં આવે છે પછી એમપીઓ એમપીઓનો લોગો ક્યાં લગાડવામાં આવે તો કે માંસ મટન અને આવી ખાદ્ય પેદાશો જે માંસ અને મટનમાંથી બનાવેલી હોય એના ઉપર લગાવવામાં આવે છે તમે બાલાજી વેફર્સનું પેકિંગ જોશો ને તો એની અંદર આ રીતના હશે જો આ લીલા કલરનું હોય તો એ છે વેજીટેરિયન હોય અને લાલ કલરની નિશાની હોય તો પેકિંગની અંદર માંસ અને મટનમાંથી બનેલી ચીજ વસ્તુઓ હોય બરાબર છે આ એની નિશાની છે ત્યારબાદ HACCP આ સંસ્થા છે એ પ્રોસેસિંગ દ્વારા તૈયાર થયેલ ખોરાકના ઉત્પાદનો ઉપર પોતાનો લોગો છે એ લગાડવાની છૂટ આપે અને બીઆઈએસ સંસ્થા દ્વારા લગાડે તો પ્રોસેસિંગ દ્વારા તૈયાર થયેલ ખોરાકના શું હોય તો કે ભાઈ ઘઉંનો લોટ છે ફ્રૂટ છે વન પેદાશો છે ફળ ફળાદી છે શાકભાજી છે આ બધા ડાયરેક્ટ કારખાનામાં પ્રોસેસિંગ થાય ઉદાહરણ તરીકે મેંગો જ્યુસ હોય ટીનમાં પેક કરવાનું હોય તો એ સીધું આખેથી ન થાય એ આખી કારખાનામાં પ્રોસેસિંગ થાય પછી પેક થાય તો આવા ઉત્પાદનો ઉપર આ લોગો લગાડવામાં આવે છે લાસ્ટમાં છે ઈસીઓ એ બીઆઈએસ સંસ્થા દ્વારા અપાય એ સાબુ છે ડિટર્જન્ટ પાવડર છે કાગળ છે ઓઇલ છે કેને લગતા લુબ્રિકેન્ટ્સ છે ગ્રીસ છે રંગ રસાયણો છે સૌંદર્ય પ્રસાધનના જેટલા જેટલા સાધનો વપરાતા હોય પ્લાસ્ટિક છે ચામડું છે આવી વસ્તુઓના વિવિધ ઉત્પાદનો ઉપર ઈસીઓનો લોગો લગાડવામાં આવે છે હું આશા રાખું છું કે તમે વ્યવસ્થિત રીતે પાઠને સમજ્યો હશે અને અસાઇનમેન્ટમાંથી પણ અભ્યાસ કરવાનો છે આ પાઠ છે એનું વર્ક પીડીએફ દ્વારા તમને ફરીવાર આવતીકાલે આવી જશે તો એ પ્રમાણે પાકા ચોપડાની અંદર અસાઇનમેન્ટમાંથી વ્યવસ્થિત પાઠ લખશો એવી આશા સાથે હશે